विदेश में जोवा मळती बीमारी एमएससी ना केटलाक केस हवे सूरत शहर में जोवा मळी रह्या छे, परंतु सूरत शहर में मात्र 7 दिवस नी बाळकी में आ केस जोवा मळ्यो छे। विश्व में प्रथम केस होवानो तबीबे दावो कर्यो छे। સુરતના ભંડેરી પરિવારમાં બાળકીના જન્મને લઈને આનંદ જોવા મળી રહ્યો હતો, પરંતુ અચાનક જ બાળકીને જન્મના 3 દિવસ બાદ તાવ આવતા તેને હોસ્પિટલમાં દાખલ કરાઈ હતી। 5-6 દિવસની સારવાર બાદ પણ બાળકીનો તાવ ન ઉતરતા આખરે ડોક્ટરે બાળકીની માતાનો કોરોના ટેસ્ટ કરાવ્યો હતો, પરંતુ બાળકીની માતાનો કોરોના ટેસ્ટ નેગેટિવ આવતા ડોક્ટરે ફરી બાળકીની સારવાર શરૂ કરી હતી। परंतु बाळकी नी तबियत वधु लथड़ती जई रही थी। बाळकी ना शरीर मा कोई पण मूवमेंट न थता डॉक्टरों ने कोरोना महामारी मा बाळकोने थती एमआईएससी नी शंका यथावत रही थी। आज कारण छे के तेओए माता अने बाळकी नो एंटीबॉडी टेस्ट करावलो हतो, जेमा बन्ने नो एंटीबॉडी टेस्ट पॉजिटिव आवता डॉक्टर पण हैरान थई गया हता। बाळकी नी माता ज्यारे गर्भवती हती त्यारे माता कोरोना पॉजिटिव हती ते अंगे कोई ने जाण न हती, अने कोरोना नेगेटिव थया बाद माता ना बॉडी मा एंटीबॉडी बनी ने बाळकी ना शरीर मा प्रवेश्या, जेथी बाळकी मा पण एंटीबॉडी जोवा मळ्या हता। एंटीबॉडी ना कारणे बाळकी ना मगज, हृदय अने फेफसा उपर साफ असर जोवा मळी रही हती। अन्य डॉक्टरो मुजब बाळकी हवे बची शके एम स्थिति नहोती। सूरतना बाळ चिकित्सक आशीष गोटीए आंगे अमेरिका जर्मनी मा पण तपास करी के आटली नानी उमर मा कोई पण बाळक मा एंटीबॉडी नी असर जोवा मळी छे के नहीं, अने जो जोवा मळी होय तो तेनी सारवार केवी रीते करी शकाय। परंतु तेओने जाणवा मळ्युं हतुं के विश्वमां आटली नानी उमर मा कोई पण बाळकना शरीर मा एंटीबॉडी नी असर जोवा मळी नथी, अने कोई पण तेनी सारवार अंगे उल्लेख पण नथी। તેથી તેઓએ અત્યાર સુધી જે રીતે એમઆઈએસસીના બાળકોને જે રીતે સારવાર આપી હતી તે જ રીતે આ 7 દિવસની બાળકીને સારવાર આપવાનું શરૂ કર્યું, અને આખરે બાળકી સાજી થઈ પોતાના ઘરે પહોંચી ગઈ છે। એક તરફ દુનિયા કોરોનાની મહામારી સામે લડી રહી છે, કેટલાક દેશોમાં હજુ પણ લોકડાઉન કરવામાં આવ્યું છે, તો બીજી તરફ ભારતમાં કોરોના વાયરસના કેસો 60 લાખને પાર કરી ગયા છે। લોકોને તકેદારી રાખવા તંત્ર સતત લોકોને અપીલ પણ કરી રહ્યું છે। આ બીમારીનું નામ છે મલ્ટી સિસ્ટમ ઇન્ફ્લેમેટરી સિન્ડ્રોમ ઇન નિયોહેટ્સ। આ બીમારી ખૂબ જ એટલે ખૂબ જ નવી છે, કદાચ આ વર્લ્ડનો પહેલો કેસ છે, અને આ બીમારી તાજા જન્મેલા બાળકોમાં આવી છે। 3જા દિવસે બાળકને તાવ આવતા અમારે આઈસીયુમાં દાખલ કર્યું અને ઇન્ફેક્શન કન્સિડર કરી અને અમે બધી સારવાર કરી, પણ બાળકની તબિયત ખૂબ જ લથડતી હતી। બાળકને સારું થવાની જગ્યાએ બાળકની કન્ડિશન ઓર ખરાબ થતી, એટલે અમને 8મા 10મા દિવસે ખ્યાલ આવ્યો કે આ કોઈ અલગ જ બીમારી છે। અને અત્યારની આ મહામારી સુરતમાં ચાલી રહી છે, જેમાં મોટાભાગે કોરોના ચાલે છે, તો કદાચ એને સાથે રિલેટેડ હોઈ શકે, એટલે અમે બાળકમાં એન્ટીબોડી નામનો ટેસ્ટ કરાવ્યો, કોવિડ-19 એન્ટીબોડી, અને જે પોઝિટિવ આવ્યો। પછી અમે મમ્મીમાં પણ એ ટેસ્ટ કરાવ્યો તો એ પણ પોઝિટિવ આવ્યો, એટલે કન્ફર્મ થયો કે આ બીમારી કોવિડ-19 એન્ટીબોડીથી બાળકના બધા શરીરના અંગોને નુકસાન કરે છે। પરંતુ આની ટ્રીટમેન્ટ વિશે અમને બહુ વધારે ખ્યાલ નહોતો, કેમકે અમે મોટા બાળકોને આ સારવાર કરી હતી, પણ આટલા નાના બાળકમાં કોઈ લિટરેચર અવેલેબલ નથી। મેં બહાર યુએસએ, જર્મની, યુકેના ડૉક્ટર સાથે ટેલિફોનિક કન્સલ્ટેશન મેસેજ કર્યા, પરંતુ એમની પાસે પણ કોઈ આવા બાળકનું સારવાર કરેલું કોઈ હતું નહીં બાળક। પછી અમે મોટા બાળક પ્રમાણે આ બાળકની સારવાર કરી, અને સગાઓનો ખૂબ આભાર માનું છું, કેમકે નવા રોગ એનું શું થશે એ બધું અજાણ હોવા છતાં એમના સાથ સહકારથી અમે સારવાર ચાલુ કરી, અને 3-1 દિવસની અંદર બાળકમાં સુધારો ચાલુ થયો। બ્યુરો રિપોર્ટ, ચેનલ આઈ વિટનેસ ન્યૂઝ, સુરત।